हेलो फ्रेंड्स, आप सबनों स्वागत है इंजीनियरिंग केमिस्ट्री ग्रुप टू लेक्चर नंबर टू। आपणो जे चेप्टर चाली रह्यो छे ते छे कॉन्सेप्ट ऑफ इलेक्ट्रोकेमिस्ट्री। इलेक्ट्रोकेमिस्ट्री विषयनो ख्याल एटले के विद्युत रसायन विषयनो ख्याल, जेमां आपणे पहला लेक्चर में पीएच एटले शू अने तेना उपयोगो विषे समझ्या। हवे आपणे सेकंड लेक्चर में पीएच तेनू मेजरमेंट केवी रीते थाय छे एटले के पीएच नुं मापन केवी रीते थाय छे तेना विषे समझिए। अत्यार सुधी तमे पीएच नी अंदर तमे एक वात समझी गया कि तेनी व्याख्या जे आपणे पहला लेक्चर में पण जोई थी तेने आपणे एक वार रिपीट करी लईए। तो कि पीएच एटले शुं? तो कि पीएच एक एवो आंकड़ो छे, पीएच एक एवुं कैलिब्रेशन छे कि जे पोते कोईपण तरल पदार्थने एसिडिटी अने बेजिकता एटले के एसिड कंटेंट अने बेजिक कंटेंट के तेमा एसिड तत्वों केटला छे अने बेजिक तत्वों केटला छे तेनुं मापन दर्शावे छे। ते अने तेमा सात अंक जे छे, सेवन नंबर के जे पोते तटस्थ छे, एटले के सेवन ए पोते तटस्थ छे, जे आपणे सौ जाणीए छीए पहला लेक्चरमां वात थई हती तेम के सेवन इज अ न्यूट्रल अने सेवन इज स्टेन्ड्स फॉर वॉटर, एटले के सेवन जे छे पाणी छे। हवे आपणे एक बीजी चर्चा करीए कि जेमां आपणे समझीए तो कि हवे के डेफिनेशन आपणे संपूर्ण रीते समझीए कि पीएच इज अ फिगर एक्सप्रेसिंग द एसिडिटी, એટલે કે પીએચ એક એવી ફિગર છે કે જે એક્સપ્રેસ કરે છે શેને, તો કે એસિડિટી એન્ડ આલ્કલિનિટી ઓફ અ સોલ્યુશન ઓફ અ લોગેરિધમિક સ્કેલ, કે લોગેરિધમિક સ્કેલની અંદર એ પોતે એસિડિક કન્ટેન્ટ અને બેઝિક કન્ટેન્ટને દર્શાવે છે કે જેમાં સેવન પોતે ન્યુટ્રલ છે। હવે આજનો આપણો ટોપિક સ્ટાર્ટ કરીએ, મેઝરમેન્ટ ઓફ પીએચ, કે પીએચનું માપન કેવી રીતે થાય છે। સૌ પ્રથમ લિટમસ પેપર વડે, યુઝિંગ લિટમસ પેપર, બીજું યુઝિંગ પીએચ પેપર, ત્રીજું યુઝિંગ પીએચ અથવા યુનિવર્સલ ઇન્ડિકેટર, અને ચોથું પીએચ મીટર। સૌથી પહેલું આપણે લિટમસ પેપર વિશે વાતચીત કરીશું। તો લિટમસ પેપર તમે અહીંયા જોઈ શકો છો, લિટમસ પેપર બે રંગના હોય, એક હોય લાલ અને એક હોય ભૂરા, એટલે કે બ્લુ અને રેડ। હવે એસિડ જે છે, એસિડ જેમ કે અહીંયા આપણે રાઈટ સાઈડની ફિગરમાં જોઈ શકીએ છીએ કે જે ભૂરું લિટમસ પેપર છે, ઉપરથી જે પકડ્યું છે જે હાથમાં, એ કલરનું લિટમસ પેપર છે। પરંતુ જ્યારે આપણે અહીંયા જે બીકરમાં જે ભરેલું છે એ એસિડ છે, એટલે કે એ એસિડનાથી શું થયું કે જેવું આપણે લિટમસ પેપર ભૂરું એટલે બ્લુ લિટમસ પેપર આપણે અંદર નાખ્યું તો એ કયા કલરમાં કન્વર્ટ થઈ ગયું, કયા કલરમાં બદલાઈ ગયું, રેડ કલર। એટલે કે એસિડ જે હોય છે એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે, એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે, બરાબર? હા, એટલે કે જે બ્લુ લિટમસ પેપર છે એને રેડ લિટમસ પેપરમાં કન્વર્ટ કરી દે, કોણ? તો કે એસિડ। જ્યારે બેઝ જે છે એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે, બેઝ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે। એટલે કે જો આપણે સાબુ લઈએ અને સાબુનું થોડું દ્રાવણ લઈએ અને એમાં આપણે લાલ લિટમસ પેપર મૂકીએ તો લાલ લિટમસ પેપર શું થઈ જશે? ભૂરું થઈ જશે। હવે એક બીજો પ્રશ્ન થાય કે શું આ જે લિટમસ પેપર છે, જેમ કે અહીંયા આપણે આ ભૂરું લિટમસ પેપર છે આપણે એસિડમાં નાખ્યું તો લાલ થઈ ગયું, તો શું આ જ લિટમસ પેપર આપણે ફરીથી વાપરી શકીએ? હા, આ લિટમસ પેપરને આપણે ફરીથી વાપરી શકીએ છીએ, ફક્ત તેને થોડીવાર સુકાવવા દેવું પડે। જેવું એ પોતે સુકાઈ જશે તો પછી એ પોતે, જેમ કે ભૂરામાંથી અહીંયા લાલ લિટમસ પેપર બની રહ્યું છે, તો હવે એ જે લિટમસ પેપર હશે એ કયું લિટમસ પેપર કહેવાશે? લાલ લિટમસ પેપર। એટલે કે હવે એ બેઝ ઉપર જ્યારે આપણે મૂકીશું તો એ પાછું શું થઈ જશે? ભૂરું થઈ જશે। આવી રીતે
એકનું એક લિટમસ પેપર આપણે વાપરી શકીએ છીએ. જ્યાં સુધી એ કોહવાઈ ના જાય, ઇરોડ ના થાય અથવા એ પોતે તૂટી ના જાય, પરંતુ ફક્ત તેને સૂકવવું જરૂરી છે. એટલે કે લિટમસ પેપર વિશે સમજી ગયા આપણે. ટૂંકમાં ફરીથી સમજીએ તો લિટમસ પેપર બે પ્રકારના છે, ભૂરું એટલે કે બ્લ્યુ લિટમસ પેપર અને બીજું છે રેડ એટલે કે લાલ લિટમસ પેપર. એસિડ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે, બરાબર. હા, એસિડ જે છે એ રેડ લિટમસ પેપર જે છે, સોરી બ્લ્યુ લિટમસ પેપર જે છે એને રેડમાં કન્વર્ટ કરે છે. હવે બીજી ચર્ચા કરીએ તેનાથી આગળ, તો બેઝ જે છે એ રેડને બ્લ્યુમાં કન્વર્ટ કરે છે. આગળ સમજીશું હવે પીએચ પેપર. હવે પીએચ પેપર એ લિટમસ પેપરથી અલગ છે. લિટમસ પેપર ફક્ત બે પ્રકારના હતા. પીએચ પેપર જે છે એક પ્રકારનું એક કાગળ આવે છે લાંબુ, પરંતુ આ જે એક કાગળ છે જે સહેજ યલો શેડમાં હોય છે, હળદર કલરમાં, સનસેટ યલો જેને કહીએ છીએ આપણે તેવા કલરમાં. હવે તેની ઉપર આવી રીતે એક બીજું એક કાગળ આપેલું હોય છે જેની ઉપર આવી રીતે સ્કેલ છે, જેમાં એકદમ ડાર્ક રેડ તમે જોઈ શકો છો. ઉપર સૌથી ઉપર પીએચ પેપરની નીચે જે લખ્યું છે કે નંબર આપેલા છે 1, 2, 3, 14 સુધી. હવે એમાં તમે કલર જોઈ શકો છો કે 1, 2, 3, 4 તો એની ઉપર બધા કલર છે. હવે 7 નંબરની ઉપર જે કલર છે ને એ જ કલરનું લિટમસ પેપર હોય, અરે સોરી પીએચ પેપર હોય, એ જ કલરનું પીએચ પેપર હોય. હવે આ જે પીએચ પેપર છે જ્યારે આપણે એસિડમાં ડૂબોડીએ, એટલે કે એસિડમાં આપણે જ્યારે ડૂબોડીએ તેને, ત્યારે તેનો રંગ બદલશે. હવે રંગ બદલશે તો ધારો કે તે ઘાટો લાલ કલર થાય છે તો એનો મતલબ એવો છે કે તેની પીએચ 1 છે. ધારો કે આપણે તેને બેઝમાં નાખીએ અને તે એકદમ ઘાટો ચીકણી રંગ પકડે તો એનો મતલબ છે કે તેની પીએચ 14 છે. આવી રીતે એ જે પીએચ પેપર છે એ પોતાના રંગ બદલે છે અને અલગ 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 રંગ બતાવે છે. આના વિશેનો જે એક્સપેરિમેન્ટ છે, હવેના નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આ દરેકના એક્સપેરિમેન્ટ્સ બતાવીશ વિડીયોથી, કે જેનાથી તમે સમજી શકશો કે પીએચ પેપર કેવી રીતે અને કેવી રીતે અલગ અલગ પોતાની પીએચ બતાવે છે, બરાબર. એટલે તમે આ જોઈ શકો છો જ્યારે આપણે પાણીમાં નાખીએ, તો પાણીમાં નાખીશું તો શું તમને શું લાગે છે, તેની પીએચ 7 જ આવશે? પરંતુ ના, આપણે જે પાણી લઈએ છીએ તેની પીએચ થોડીક વધારે હોય છે, તે 8ની આસપાસ હોય છે, 7.5 થી લઈને 8. હવે તમને પ્રશ્ન થશે કે આવું કેમ? કારણ કે આપણું જે પાણી છે તેમાં કેટલાક બેઝિક દ્રવ્યો નાખવામાં આવે છે, બેઝના દ્રવ્યો, જેનાથી પાણીનું ક્લોરિનેશન થઈ શકે સારી રીતે અને પાણીમાં કોઈપણ વિઘટિત દ્રવ્યો અંદર દાખલ ના થઈ શકે તેના કારણે. એટલે કે પીએચ પેપર અને લિટમસ પેપર, લિટમસ પેપર ફક્ત શું કરે તો કે ભૂરું હોય એને લાલ બનાવે અને લાલ હોય એને ભૂરું બનાવે. બીજું, આવી રીતે તમે લિટમસ પેપર જેવું જ એક બીજું એક ઉદાહરણ છે જે છે જાસૂદ. જાસૂદનું જે પુષ્પ હોય ને તે પણ પોતે એક લિટમસ પેપર જેવું કામ કરે છે. પછી અહીંયા પીએચ પેપર વિશે વાત થઈ કે 7 નંબરની ઉપર જે કલર બતાવ્યો છે તે જે કલર છે તે આપણું પીએચ પેપર છે. અહીંયા તમે જોઈ શકો છો નીચે પણ જે યલો કલર જેવો છે એ પીએચ પેપર છે. હવે તેનાથી આગળ વધીએ આપણે, તો ત્રીજું જે છે એ છે પીએચ અથવા યુનિવર્સલ ઇન્ડિકેટર. આ યુનિવર્સલ ઇન્ડિકેટર એટલે કે પીએચ ઇન્ડિકેટર, આ એક પ્રકારનું તરલ છે, લિક્વિડ છે, કે આ એક લિક્વિડ કે જે પોતે રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા બનાવવામાં આવ્યું છે. આ કેવી રીતે બનાવવામાં આવ્યું છે તેનું પણ આપણે આગળ એક લેક્ચર સમજીશું. તો તેની અંદર જ્યારે આપણે કોઈપણ એસિડ કે બેઝ તેની અંદર જ્યારે આ ઇન્ડિકેટરના ફક્ત એક કે બે ટીપા નાખીએ તો તે જે એસિડ છે તેનો રંગ બદલાઈ જાય છે અથવા બેઝનો પોતાનો રંગ બદલાઈ જાય છે, અને જે પ્રમાણે પોતાનો રંગ બદલશે તે પ્રમાણે આપણે તેની પીએચ નક્કી કરી શકીએ છીએ. અહીંયા જોઈ શકીએ છીએ એકદમ ઘાટો લાલ કલર થાય એનો મતલબ છે કે એની પીએચ 4, થોડો આછો કલર હશે તો 5, પછી યલો 6, ગ્રીનમાં 7 છે, ડાર્ક ગ્રીનમાં 8 છે, બ્લુઇસ્ટ કલર 9 છે અને 10માં પર્પલ કલર છે. આવી રીતે આપણે
યુનિવર્સલ ઇન્ડિકેટર એટલે કે ડ્રોપલેટ્સ મારફતે રાસાયણિક પ્રક્રિયા કરાવીને પણ આપણે તેની પીએચ ચેક કરી શકીએ છીએ. અંતિમ છે પીએચ મીટર. હવે અત્યાર સુધી જે વસ્તુ હતી એનાથી, જેમ કે લિટમસ પેપર હતું, તો લિટમસ પેપરથી આપણે તેની પીએચ નક્કી નથી કરી શકતા. લિટમસ પેપરથી ફક્ત આપણે એ નક્કી કરી શકીએ છીએ કે આ એસિડ છે કે બેઝ છે. જેમ કે એસિડમાં નાખ્યું તો ભૂરું લિટમસ પેપર લાલ થઈ ગયું, પરંતુ આપણને એ ખબર ના પડી કે તેની પીએચ કેટલી છે. પીએચ પેપર વડે આપણને ખબર પડી ગઈ કે તેની પીએચ કેટલી છે, પરંતુ એ ચોક્કસ આપે છે કે નહીં આપતી એ આપણને ખબર નથી. કારણ કે પીએચ પેપર પણ ચોક્કસ એટલે કે યોગ્ય રીડિંગ આપે છે કે નથી આપતું એ તો વિચારવું જ રહ્યું. બીજી વસ્તુ તેનાથી આગળ સમજીએ તો આપણે ત્રીજી વસ્તુ શું સમજ્યા, તો કે ત્રીજી વસ્તુ એના વિશે સમજ્યા કે જે પોતે છે યુનિવર્સલ ઇન્ડિકેટર. યુનિવર્સલ ઇન્ડિકેટર જે છે તે કે જેની અંદર શું છે કે એ પોતે એક તરલ છે. જ્યારે આપણે એસિડ અથવા બેઝમાં નાખીએ છીએ ત્યારે એ પોતે પોતાનો એસિડ અથવા બેઝનો રંગ બદલી દે છે. પરંતુ એક બીજી વાત છે કે જ્યારે એ પોતાનો રંગ બદલી દે છે, પરંતુ એ ચોક્કસ રીતે બદલે છે તેના વિશે પણ સંપૂર્ણ આપણે કહી શકીએ નહીં. તો જે એક પીએચ મીટર છે કે એક ડિજિટલ મીટર છે કે જે કોઈપણ એસિડ અથવા બેઝની અંદર ઇલેક્ટ્રોનિકલી તેને ચોક્કસ પીએચ બતાવી શકે છે. જેમ કે પીએચ પેપર હતું આપણી પાસે, ઇન્ડિકેટર હતું, પરંતુ એ પીએચ કેવી બતાવતું, તો કે 4, 5, 6, 7, 8, 9. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે જેની પીએચ કેવી બતાવવામાં આવી રહી છે, 6.21. એનો મતલબ કે પરફેક્ટ રીડિંગ આપે છે. જ્યારે આપણે લેબોરેટરીમાં એટલે કે દવાઓ બનાવવાની જે ફેક્ટરીઝ છે, ફાર્માસ્યુટિકલ્સ, જ્યારે આપણે ઓટોમોબાઈલની અંદર જ્યારે પેઇન્ટિંગ્સ કરતા હોઈએ, તો પેઇન્ટિંગ કરવા માટે જે પ્રાઇમર યુઝ કરવામાં આવે છે, જે પેઇન્ટ્સ યુઝ કરવામાં આવે છે, તો તેની માટે પણ એસિડ અને બેઝ બંનેની જે પીએચ છે એ દરેક પેઇન્ટ્સની જે પણ પીએચ હોય છે એ આપણે મેન્ટેન કરવી પડે છે. તો એ મેન્ટેન કરવા માટે આપણે ડિજિટલ પીએચ મીટરનો યુઝ કરવો પડે છે, જે છે 6.21, કે જે અહીં આપણને રીડિંગ મળી રહ્યું છે ડિજિટમાં પણ, અને એ પણ પોઈન્ટની પાછળ બે અંકમાં, જેનાથી આપણને પરફેક્ટ પીએચ આપણે કોઈપણ એસિડ અથવા બેઝ અથવા કોઈપણ સોલ્યુશનને આપણે જસ્ટિફાય કરી શકીએ છીએ. હવે આપણે આગળ વધીએ તો એ છે પીએચ સ્કેલ. પીએચ સ્કેલ કે જે આપણે સિમ્પલ આપણે ટેન્થમાં પણ ભણી ગયા છીએ કે પીએચ સ્કેલ એટલે કે અહીંયા આપણે બહુ બધી કસનળી જોઈ રહ્યા છીએ કે 14 કસનળી છે અને 15મી બીજી છે, કે આ દરેક કસનળીની અંદર એસિડ, પાણી અને બેઝ આવી રીતે અલગ અલગ દ્રાવણો ઉમેરેલા છે. હવે આ દરેક દ્રાવણ કે જ્યારે તેની અંદર આપણે પીએચ ઇન્ડિકેટર એટલે કે યુનિવર્સલ ઇન્ડિકેટર જ્યારે અંદર દાખલ કરીએ છીએ, ત્યારે જ્યારે આપણે અંદર યુનિવર્સલ ઇન્ડિકેટર આપણે મૂકીએ છીએ એટલે કે અંદર દાખલ કરીએ છીએ, ત્યારે તે કસનળીની અંદર જે એસિડ, બેઝ કે પાણી છે તે પોતાનો રંગ બદલી દે છે. ત્યારે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જેની 0 પીએચ છે કે તે એકદમ લાલ દેખાઈ રહ્યું છે. હવે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે જે એક વસ્તુ ભણ્યા હતા આગળ કે એસિડની પીએચ, તો કે 0 થી 6.99, એટલે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે 0 થી 6 સુધી એસિડ છે, 7 શું છે, ન્યુટ્રલ છે, 8 થી 14 શું છે, બેઝિક છે. આવી રીતે આ એક પીએચ સ્કેલ છે, અને અહીંયા આપણે વાંચી શકીએ છીએ કે પીએચ સ્કેલ કેટલા, તો કે 0 થી 14 સુધી હોય છે. 0 થી 14 સુધી હોય છે, 14ની ઉપર પીએચ મેઝરમેન્ટ થઈ શકતું નથી. આ પીએચની એક મર્યાદા છે. પીએચની બીજી મર્યાદા શું છે, તો કે એ ફક્ત જલીય દ્રાવણ પર લાગુ પડે છે. મારે લોખંડની પીએચ સુધી હોય તો હું લોખંડની પીએચ સુધી શકું નહીં, આ તેની એક મર્યાદા છે. પીએચ ફાઇન્ડ કરવા માટેનો એક એક્સપેરિમેન્ટ છે કે જે આપણે પણ આવી રીતે જ કોનિકલ ફ્લાસ્કમાં હું તમને બતાવીશ આખો એક્સપેરિમેન્ટ વિડીયો થ્રુ. એસિડ અને બેઝની પીએચ જે આપણે ગયા લેક્ચરમાં પણ સમજ્યા હતા કે એસિડની પીએચ 0 થી 6.99, પાણીની પીએચ 7 તટસ્થ, અને બેઝની પીએચ 7.01 થી 14ની વચ્ચે હોય છે.
ગયા લેક્ચરમાં આપણે એસિડ અને બેઝના ફક્ત નામ જોયા હતા, આજના લેક્ચરમાં આપણે તેના રાસાયણિક સમીકરણ પણ જોઈ લઈએ. પછીના જે લેક્ચર્સ આવશે તેમાં આપણે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે સમજીશું. તો સૌથી પહેલાં નાઇટ્રિક એસિડ કે જેનું રાસાયણિક સમીકરણ છે HNO3. સલ્ફ્યુરિક એસિડ કે જેનું રાસાયણિક સમીકરણ છે H2SO4. સલ્ફ્યુરિક એસિડને તો આપણે રસાયણનું રાજા કહીએ છીએ. સલ્ફરસ એસિડ. સલ્ફ્યુરિક એસિડ અને સલ્ફરસ એસિડમાં ફરક ફક્ત એટલો જ છે કે સલ્ફ્યુરિક એસિડમાં ઓક્સિજનનો એક આયન વધારે હોય, જ્યારે સલ્ફરસ એસિડમાં ઓક્સિજનનો એક આયન ઓછો હોય. એટલે કે અહીંયા જોઈ શકીએ છીએ સલ્ફ્યુરિક એસિડમાં H2SO4, જ્યારે સલ્ફરસ એસિડમાં H2SO3. ફોસ્ફોરિક એસિડ, જેના વિશે આપણે પહેલાં ચર્ચા થઈ હતી કે એ મધ જેવું એકદમ ઘટ્ટ એસિડ છે અને જે જલ્દીથી બેઝ સાથે પ્રક્રિયા નથી કરતો, તેને બહુ વિલંબ લાગે છે, સમય લાગે છે. તેનું છે રાસાયણિક સમીકરણ H3PO4. કાર્બોક્સિલિક એસિડ એક શ્રેણી છે એસિડની કે જેના વિશે આપણે આગળ સમજવાનું છે, કે જેની શ્રેણી છે RCOOH. આ એક શ્રેણી છે એસિડની કે RCOOH. તેમાંનું એક શ્રેણીનું એક ઉદાહરણ મેં અહીંયા તમને બતાવ્યું છે, એસિટિક એસિડ. COOH શ્રેણીનું એક ઉદાહરણ છે એસિટિક એસિડ, જેનું બીજું નામ છે ઇથેનોઇક એસિડ. આ જે એસિટિક એસિડ એટલે કે ઇથેનોઇક એસિડ છે તેનું રાસાયણિક સમીકરણ છે CH3COOH. એસિડના ઉપયોગો જેમ કે કાર્બોનિક એસિડ છે, તો કાર્બોનિક એસિડ જે પણ આપણે પેપ્સી, ડ્યૂ, સેવનઅપ, કોકાકોલા, તે દરેક જે પણ ડ્રિંક્સ છે, સોફ્ટ ડ્રિંક્સ, તેની અંદર યુઝ થાય છે. H2SO4 સાબુની બનાવટમાં, બીજું ગ્લિસરોલ્સ, તે દરેક. બેન્ઝોઇક એસિડ, ઇથેનોઇક એસિડ, જે પણ તમે મેગી, કુરકુરે, આ જે પણ વસ્તુ ખાઓ છો, તો તેની અંદર બેન્ઝોઇક અને ઇથેનોઇક એસિડ ઉમેરવામાં આવે છે. નાઇટ્રિક એસિડ અને હાઇડ્રોક્લોરિક એસિડ. હાઇડ્રોક્લોરિક એસિડ તો આપણા શરીરની અંદર એટલે કે જઠરમાં પણ હોય છે, જ્યારે હાઇડ્રોક્લોરિક એસિડ અને નાઇટ્રિક એસિડનો પેઇન્ટમાં યુઝ થાય છે. જ્યારે આપણને લાલ કીડી ચટકો ભરે છે, જે લાલ કીડી ચટકો ભરે તેમાં ફોર્મિક એસિડ હોય. ફોર્મિક એસિડનું બીજું નામ છે મિથેનોઇક એસિડ. ફોર્મિક એસિડનું બીજું નામ શું છે? મિથેનોઇક એસિડ. આ યાદ રાખવું કે લાલ કીડી જ્યારે આપણને ચટકો ભરે છે ત્યારે આપણા શરીરમાં જે બળતરા થાય છે થોડા સમય માટે, એ શેના કારણે? કારણ કે આપણા શરીરની અંદર જ્યારે કીડી ચટકો ભરે છે ત્યારે આપણા શરીરની અંદર ફોર્મિક એસિડ દાખલ થાય છે. કયું એસિડ? ફોર્મિક એસિડ, જેને મિથેનોઇક એસિડ પણ કહેવામાં આવે છે. જ્યારે મધમાખી ડંખ ભરે ત્યારે મેલિટિન એસિડ દાખલ થાય છે. લીંબુમાં સાઇટ્રિક એસિડ હોય છે. અને જો વધારે પડતું ખટાશવાળું લીંબુ હોય તો તેમાં ટાર્ટરિક એસિડ પણ હોઈ શકે છે, જ્યારે તેની ટાર્ટરનેસ કહેવામાં આવે છે. હવે બેઝના પ્રકારો જોઈએ, કે બેઝના જે પણ અલગ અલગ બેઝ છે જેના વિશેના નામ જોઈએ. તો સૌથી પહેલું એમોનિયા, NH3. બેઝને ઓળખવો બહુ સહેલો છે, કેમ? જેની પણ પાછળ OH આવે બધા બેઝ છે, ફક્ત એક જ સિવાય, જે છે એમોનિયા. એમોનિયા એકમાત્ર એવું રાસાયણિક સમીકરણવાળું બેઝ છે કે જેની પાછળ OH નથી આવતું, એ છે NH3. બાકી તમે નીચે જેટલા પણ રાસાયણિક સમીકરણ છે એ તમે જોશો તો છેલ્લે તેની પાછળ OH લખેલું છે. જેમ કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ તો NaOH, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ CaOH ટ્વાઇસ, પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ KOH, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ NH4OH, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ MgOH ટ્વાઇસ. બેઝના ઉપયોગો, જે આપણે ટૂથપેસ્ટ જે હોય છે તે ટૂથપેસ્ટની અંદર પણ બેઝ હોય છે, જેના કારણે ફોર્મ બને છે. પછી મેડિસિન્સ બનાવવા, લિપસ્ટિક્સ,
તે દરેકની અંદર પછી સાબુની બનાવટમાં આ ધ્યાન રાખવું બેઝના ઉપયોગો. આકૃતિ પરથી ચિત્ર પરથી તમે સમજી ગયા હશો કે બેઝના ઉપયોગો ક્યાં થાય છે. ડિટર્જન્ટમાં સૌથી વધુ થાય છે. સ્ટ્રોંગ એસિડ અને વીક એસિડ વિશે આપણે સમજ્યા હતા કે સ્ટ્રોંગ એસિડ કે જેની વેલ્યુ કે ઝીરોની નજીક હોય, વીક એસિડ જેની વેલ્યુ 7ની નજીક હોય. એટલે કે સ્ટ્રોંગ એસિડ ને વીક એસિડ કે જે અહીંયા ચાર્ટ છે કે જેની અંદર એચ પ્લસ આયન, જે સોલ્યુશનમાં એચ પ્લસ આયન હોય તે દરેક પોતે એસિડ તરીકે વર્તે છે. જેની અંદર પણ એચ પ્લસ આયન હોય તે પોતે એસિડ તરીકે વર્તે છે, અને તે પોતે એક જેની અંદર હાઇડ્રોજનનું કોન્સન્ટ્રેશન વધારે હોય. કોન્સન્ટ્રેશન એટલે શું? હાઇડ્રોજનની માત્રા. જેની અંદર હાઇડ્રોજન, જેમ કે એચ ટુ એસ ઓ ફોર, તો હાઇડ્રોજન બે છે બરાબર, ને એ પ્રબળ હાઇડ્રોજન છે જેના કારણે એ પોતે પ્રબળ એસિડ એટલે કે સ્ટ્રોંગ એસિડ બને છે. અહીંયા સ્ટ્રોંગ બેઝ, વીક બેઝ. સ્ટ્રોંગ બેઝ શું છે? તો કે જે 14ની નજીક હોય. વીક બેઝ શું છે? જે 7ની નજીક હોય. સ્ટ્રોંગ બેઝ વિશે સમજીએ તો કે જે પોતે પૂરેપૂરા આયોનાઇઝ થયેલા હોય છે, અને વીક બેઝ જે છે એ પૂરેપૂરા આયોનાઇઝ થયેલા હોતા નથી. એટલે કે એ પોતે આપણે એક પ્રકારે સમજીએ તો સંતૃપ્ત અને અસંતૃપ્ત. હવે સ્ટ્રોંગ બેઝના અહીંયા ઉદાહરણ આપેલા છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, સોડિયમ ફોસ્ફેટ, બેરિયમ હાઇડ્રોક્સાઇડ, કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. વીક બેઝના અહીંયા ઉદાહરણ આપેલા છે એમોનિયા, પોટેશિયમ કાર્બોનેટ અને સોડિયમ કાર્બોનેટ. આ એક કમ્પેરિઝન છે, તમે આનો સ્ક્રીનશોટ પાડીને પણ શાંતિથી જોઈ શકો છો કે જે આપણે પહેલાં જે ચર્ચા થઈ તેના વિશે જ છે કે સ્ટ્રોંગ જે એસિડ છે અને સ્ટ્રોંગ બેઝ છે બંનેના શું નામ છે, અને વીક એસિડ અને વીક બેઝ તે બંનેના શું નામ છે તેના વિશેની અહીંયા ચર્ચા થયેલી છે. પીએચ વેલ્યુ અને તેના ઉદાહરણ આ તમારા નોલેજ ખાતર છે, અને કેટલાક આમાંથી એક સવાલ તમારી એક્ઝામમાં પણ હોઈ શકે છે કે જેમાં ઝીરો પીએચ કોની? તો કે બેટરી એસિડની. એક કોની? તો કે સલ્ફ્યુરિક એસિડની. બે કોની? તો કે લેમન જ્યુસ અથવા તો વિનેગરની હોઈ શકે છે. પછી ઓરેન્જ જ્યુસ જે આપણે પીએ છીએ સોડા, તો તેની પીએચ કેટલી? તો કે 3. એસિડ રેઇન, એસિડ વર્ષા વિશે તમે 9મા ધોરણમાં અને 10મા ધોરણમાં ભણેલા છો કે જે એસિડ રેઇન જે છે તેની પીએચ કેટલી છે? તો કે 4. પછી બનાનાસ અને ક્લીન રેઇન એટલે કે શુદ્ધ જે વરસાદ પડતો હોય તેની પણ પીએચ કેટલી હોઈ શકે છે? તો કે 5-6. પછી જે હેલ્ધી લેક છે અથવા મિલ્ક છે તેની પીએચ કેટલી હોઈ શકે છે? 6 અથવા 6.5 થી 6.8. પ્યોર વોટર જેને આપણે ડિસ્ટિલ વોટર કહીએ છીએ તેની પીએચ 7 હોઈ શકે છે. સી વોટર, દરિયાનું પાણી, અને એક્સ એટલે કે ઈંડા, તેની પીએચ 8 હોઈ શકે છે. બેકિંગ સોડા, તેની પીએચ 9. મિલ્ક ઓફ મેગ્નેશિયા 10. એમોનિયાની પીએચ 11. સોપી વોટર 12 એટલે સાબુનું પાણી. બ્લીચ, તેની પીએચ 13. અને લિક્વિડ ડ્રેઇન ક્લીનર કે જેની પીએચ 14 હોય છે. પીએચ વેલ્યુ અને તેના ઉદાહરણ આપણે જે આગળ જોયા તે પ્રમાણે અહીંયા બીજી રીતે ચાર્ટમાં દર્શાવવામાં આવ્યા છે તમને, કે જેમાં પીએચ 0 હોય તો બેટરી એસિડ, 2 હોય તો લેમન જ્યુસ, 2.5 હોય તો સોડા, 4.3 હશે તો એસિડ રેઇન, 5.6 હશે તો ક્લીન રેઇન, 7 ડિસ્ટિલ વોટર જે આગળ આપણે વાત થઈ, 7.4 બ્લડ, 8.1 સી વોટર, 9 બેકિંગ સોડા, 11 એમોનિયા, 12.6 બ્લીચ અને 14 લિક્વિડ ડ્રેઇન ક્લીનર. થેન્ક યુ.